પહેલા કિમ આવ્યું, કિમ. આ કિમ ની અંદર મને ખબર પડી કે વીઆર સેવા ગ્રુપ નથી, કોસંબામાં છે, કિમમાં નથી. અમારા સમાજના છોકરાઓ હતા, ગુજરાતી સમાજના હતા, રાજસ્થાની પણ હતા, બધાને ભેગા કર્યા. મેં કીધું છે મુંબઈથી અમદાવાદ સુધી આ એક વચ્ચે ખાડો પડી જાય, તમે છો છતાં પણ ના કરો એ ના ચાલે, જોડાવ. અને બારેક છોકરાઓ યુવાન જોડાય. બીજા દિવસે અમારો વિહાર, અમારે કિમથી સાયણ જવું હતું. સુરત જતા પહેલા સાયણ આવે, સાયણ આવે આ સાયણ. અને 14 કિલોમીટર નો વિહાર અમે નીકળ્યા તો ખરા. અમારી સાથે ઓલો જંબુ આવ્યો છે, જંબુ કિમ વાળા ક્યાં બેઠા છે? પહેલી વાર જંબુ વિહારમાં. અને એને એમ કે પહેલો વિહાર છે, આમ સ્પોર્ટ્સ શૂઝ પહેરીને આવી ગયો, જાણે રનિંગ કરવાનું હોય. 4 કિલોમીટરમાં તો ગાભા નીકળી ગયા, શૂઝ કાઢી ને કે હાથમાં પકડી લીધા. આ તો પ્રોબ્લેમ થઈ ગયો. ઘણી વાર તમે લોકો ઠંડીમાં બોલો સ્વેટર પહેરીને આવો, અને ઘણા તો પાછા આમ ચાઇનાથી લઈને આવ્યા, મસ્ત સ્વેટર પહેરીને, પણ કિલોમીટર ચાલે ને તેથી અંદરથી પસીનો થવા. પછી તે આડો હવે આ ઉચકી ને ક્યાં કરવાનું, એટલે પછી ગાડી વાળાને હોય એ ઉભો રે. અને સ્પોર્ટ શૂઝ હાથમાં પકડ્યા, સોક્સ પહેર્યા હતા. રસ્તો એટલે હા, ભિવંડી નો તો બહુ સારો, એકલા પથરા, એકલા પથરા. એના સોક્સ ના ફૂરચે ફૂરચા મળ્યા. એમાં ફુરસદ નું રેલવે ક્રોસિંગ આવે, ફુરસદ, અને બરાબર ટ્રેન આવે. અમે ઉભા રહી ગયા, મારી વ્હીલચેર હતી, ટ્રેન તો નીકળી ગઈ પણ ફાટક ઊંચું જ ન થાય. 2 મિનિટ 5 મિનિટ ભાઈ બીજી ટ્રેન આવવાની છે. તો આ શું કે બિગડ ગયા, લાઈન લાંબી લાગી ગઈ ટ્રાફિક ની. મેં કીધું અબ યે કબ ખુલેગા, બોલાને બોલાવ્યો ટ્રાફિક સિગ્નલ વાળા, મને કે વો જબ એન્જિનિયર આયેગા તબ ખુલેગા, 10 ભી બજે 11 ભી બજે. મેં તો હું અહીંયા મંજીરા બગાડવાના અંદર. એ વખતે આ કિમના યુવાન જેનો લાઈફનો પહેલો વિયાર હતો એ સમજી ગયા, ફટાક દઈને આખી વ્હીલચેર ઉપાડ, 4 ફાટક કુદાવવા પડે, લાકડાનું, લોખંડનું, લોખંડનું, લાકડાનું. આ 4 ફાટક કુદાવી અમે લોકો સામે આવ્યા. પાછો ખરબચડો રસ્તો પસાર કરી 8:30 વાગે સાયણ પહોંચ્યા. સુનના સ્ટોરી અભી જારી હે, પહોંચી ગયા એટલે પહોંચી નતા ગયા, ત્યાં ગયા, દર્શન કર્યા. ત્યાં ખબર પડી કે રસોઈયો કોવિડમાં ઉપડી ગયો છે, એ જોઈને પૂજારી ઘરે ભાગી ગયો છે. પાણી પણ નહીં, કોચરી પણ નહીં, કહેવાનું ભૂલથી રહી ગયું કિમવાળા પૂજારી થી. ઓ એક વિચાર કરે ત્યારે કેટલી કસોટીઓ આવતી હોય. 8:30 જઈ દર્શન કર્યા, પછી ઘરમાં ગરમ પાણી. આ કયા દિવસોની વાત કરું છું? ચૈતર વદની વાત કરું છું. ચૈત્રી હોળી પૂરી થઈ અને ચૈતર વદમાં અમે સુરત આવ્યા, એની પહેલાની આ વાત કરું છું. સમાચાર સુરત વાળાને મળ્યા, બાઉસી આવ્યા છે, ફટાફટ ગાડી લઈને આવ્યા. આવે એટલે કઈ રસોઈ તો ના બને, પછી ગોચરી બનાવી. અમે 9:30 વાગે પાણી ભેગા થયા, 10 વાગે ગોચરી ભેગા થયા. આ બધો નજારો આ કિમ વાળા યુવાનોએ જોયો, અને એ દિવસથી એમને ગાંઠ બાંધી, હવે એક પણ વિહાર અમે જિંદગીમાં છોડશું નહીં.